વંદે માતરમ, કેમ છો બાળકો? મજામાં છો ને બાળકો? બાળકો, તમે સરસ મજાના ચિત્રો બનાવો છો ને? મેં તમને ગઈકાલે લેશનમાં પણ આપેલું હતું, તે બંને ચિત્રો પૂર્ણ કર્યા હશે, હે ને બાળકો? પૂર્ણ કર્યા છે ને બધાએ? હા, તો ચાલો આજે આપણે પાના નંબર 16 પર શું કરવાનું છે જોઈએ. આ છે આપણું પાના નંબર 16. પાના નંબર 16 પર આપણે સૌપ્રથમ સૂચના વાંચીએ. સૂચનામાં લખેલું છે મધમાખી, ચિત્રમાં રંગ પૂરો. જે આ મધમાખીનું ચિત્ર આપેલું છે એમાં આપણે રંગ પૂરવાનો છે, હે ને બાળકો? જુઓ, આ પાના પર તમને મધમાખી અને ઉપર એક વાદળ દેખાય છે ને? તો આપણે સૌપ્રથમ વાદળમાં રંગ પૂરીએ. તો વાદળ કેવા રંગનું હોય? વાદળ હોય વાદળી રંગનું. તો આપણો વાદળી રંગ છે, આપણે વાદળી રંગ સૌપ્રથમ પૂરીએ. તો આપણે સૌપ્રથમ બોર્ડર બનાવીએ. આવી રીતે તમારે સરસ મજાની પહેલા બોર્ડર બનાવવાની છે અને પછી જ વાદળમાં રંગ અંદર પૂરવાનો. જુઓ બાળકો, આપણી બોર્ડર બની ગઈ. હવે અંદરની તરફ સરસ મજાનો રંગ પૂરીશું. અરે વાહ બાળકો, આ તો આપણું સરસ મજાનું વાદળ પૂર્ણ થઈ ગયું. હવે આપણે જોઈએ મધમાખી. તો મધમાખીની સૌપ્રથમ આપણે બંને પાંખો બનાવીશું. પાંખો બનાવીશું આપણે પીળા રંગથી. તો આપણે સૌપ્રથમ સરસ મજાની બોર્ડર બનાવીએ. બોર્ડર બનાવીને પછી અંદરના રંગો પૂરીએ, બરાબર છે ને બાળકો? તમે પણ આ રીતે સૌપ્રથમ બોર્ડર બનાવવાની છે અને પછી જ અંદરના રંગો પૂરવાના છે. આવી રીતે તમારે સરસ મજાની મધમાખીની બંને પાંખો બનાવવાની છે. જુઓ, આ એક પાંખ બની ગઈ. પછી હું બીજી પાંખમાં ફરીથી બોર્ડર બનાવું છું. જુઓ, તમારે પણ આ જ રીતે સરસ મજાની બોર્ડર બનાવવાની અને પછી જ અંદર રંગો પૂરવાના, હે ને બાળકો? તમે જુઓ, સૌપ્રથમ બોર્ડર બનાવશો તો સરસ મજાના રંગો તમારા ચિત્રોમાં પૂરાશે, હે ને? અને રંગ બહાર પણ જશે નહીં. તો જુઓ, આ રીતે તમારે પણ સરસ મજાની મધમાખીની પાંખો બનાવવાની છે, હે ને? અરે વાહ, જુઓ, આ તો આપણી પાંખો બની ગઈ, હે ને બાળકો? તો ચાલો હવે આપણે અહીંયા નીચે રંગ પૂરીશું. તો નીચે તમે કયો રંગ પૂરશો? ચાલો બોલો તો બધા. આપણે નીચે સૌપ્રથમ કયો રંગ પૂરીશું? તો આપણે નીચે પૂરીશું લાલ રંગ. તો આપણે આ એક પટ્ટો છે એ લાલ રંગથી બનાવીશું. તો જુઓ બાળકો, આપણે એક પટ્ટો લાલ રંગનો બનાવીશું તો એની બોર્ડર બનાવીશું. આપણી થઈ ગઈ લાલ રંગની બોર્ડર. પછી અંદર રંગ પૂરીશું. જુઓ, આ રીતે તમારે પણ સરસ મજાનો રંગ પૂરવાનો છે. હવે આપણે એક પટ્ટો છોડીને આ પટ્ટો પણ લાલ રંગનો જ બનાવીશું. જુઓ, આ રીતે બોર્ડર બનાવીને સરસ મજાના રંગ પૂરીશું. લાલ રંગ પૂરો થાય પછી બાજુમાં, તો આપણે બાજુમાં કાળો રંગ પૂરીશું. તો આપણે પહેલા કાળા રંગની બોર્ડર બનાવીશું.
काळा રંગની બોર્ડર બનાવીએ, પછી જ અંદર કાળો રંગ પૂરીશું. બરાબર છે ને બાળકો? જુઓ, આપણો કાળો રંગ પૂરાવા લાગ્યો અને મધમાખી સરસ મજાની બનવા લાગી. હે ને, લો, અરે વાહ, મારે તો મધમાખી બની ગઈ. જુઓ તો બાળકો, કેવી સરસ મજાની મધમાખી લાગે છે. લાગે છે ને? ચાલો, તમારે પણ આ રીતે તમારે ચિત્ર પૂર્ણ કરવાનું છે. હવે જુઓ બાજુના પેજ ઉપર, બાજુના પેજ ઉપર પાના નંબર 17, પાના નંબર 17 પર જુઓ, મોર ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો. આ મોરનું ચિત્ર આપેલું છે, માં તમારે સરસ મજાના ટપકા જોડવાના છે. આ તમારું હોમવર્ક છે બાળકો. તમારે આ સરસ મજાના બંને ચિત્રો પૂર્ણ કરવાના છે અને આવતા પીરિયડમાં હું ફરીથી આ બંને ચિત્રો જોઈશ. બરાબર છે ને બાળકો? ચાલો, આજે આટલું જ. આવતીકાલે ફરી મળીશું. આવજો બાળકો. વંદે માતરમ.